વાત જુનાગઢ કરીશું જુનાગઢ જિલ્લાના મેંદરડાનું મધુવંતી ડેમ છલકાયું છે ભારે વરસાદ બાદ મધુવંતી ડેમ છલકાયું છે મેંદર પંથકના ખેડૂતોની સિંચાઈ માટે અતિ ઉપયોગી છે આ ડેમ મધુવંતી ડેમનું પાણી આગળ ઘેડ પંથક તરફ જાય છે ગીર વિસ્તારમાંથી પાણીની આવક આ ડેમમાં થાય છે અને આ ડેમ છલકાયો છે મધુવંતી ડેમનું પાણી આગળ ઘેડ પંથક તરફ જાય છે જુનાગઢ જિલ્લાના વેંદડા તાલુકાનો મહત્ત્વનો ડેમ અને વેંદડાનો સૌથી મોટો ડેમ એટલે કે મધુવંતી ડેમના દ્રશ્યો છે મધુવંતી ડેમમાં ભારત બાદ હાલ નવા નિર્વહી ડેમ છલકાઈ ગયો છે મેંદડા પંથકના જે ખેડૂતો હોય છે તેને સિંચાઈ માટે આ અતિ મહત્ત્વનો ડેમ માનવામાં આવે છે પણ સાથે સાથે બીજી એક વાત એ પણ છે કે આ ડેમનું પાણી અહીંથી ઘેડમાં પણ જતું હોય છે જેને લઈને ઘેડ પંતકની મુસીબતમાં પણ વધારો થશે એ એક વાતની કા સત્ય પડિયા સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે જૂનાગઢના ઘેડના ભીડોરા ગામમાં પાણી જ પાણી જોવા મળ્યા ભાદર નદીના પાણી ઘૂસી જતા જળ જળબંબાકારની સ્થિતિ ગામમાં પાણી ખુસ્તા ગામ સંપર્ક વિહોણું બન્યું છે તો ભાદર નદી બે કાંઠે વહી રહી છે ત્યારે ઘેડના ભીડોરા ગામમાં જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર પાણી નજરે પડી રહ્યા છે ભાદર નદીના પાણી ઘૂસી ગયા જેના કારણે જળબંબાકારની હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગામની મુખ્ય બજારો મુખ્ય રસ્તા તમામે તમામ પાણીમાં તરબોળ થઈ ચૂક્યા છે તો ભાદર નદીના પાણી અત્યારે ગામમાં ઘુસ્યા છે જેના કારણે આ ગામ સંપર્ક વિહોણું થયું ઘેડ પંથક આખે આખો

પાણીમાં ગરકાવ થયો છે અનેક ખેતરોમાં પાણી પાણી જોવા મળી રહ્યા છે હવે વધુ વરસાદ થાય તો આ માર્ગ બંધ થવાની છે કુરાંગા નજીક કલ્યાણપુર જતો માર્ગ ધોવાયો છે ના આ દ્રશ્યો દ્વારકાના આજે ગ્રામ્ય વિસ્તારો છે ખાસ કરીને કલ્યાણપુરમાં આજે એક ઇંચ વરસાદથી ભાટિયાથી ભોગાદ જતો જે માર્ગ એ પાણીમાં ગરકાવ થયો આ દ્રશ્યો જો રહ્યા છો અહીંથી વાહન પસાર કરવું એટલે કોઈ પણ મુસીબતને આમંત્રણ આપવા જેવું થશે કારણ કે આખે આખા માર્ગ પર માત્ર ને માત્ર જળ ભરાવ છે અને જો હવે વધારે વરસાદ પડે તો આ માર્ગ બંધ જ કરવો પડે એવી પરિસ્થિતિ નિર્માણ પામે અનેક ખેતરોમાં પાણી ભરાયા છે વધુ વરસાદ થાય તો હજુ મુસીબત વધી શકે છે